हेलो फ्रेंड्स, आशीष एम जोशी यूट्यूब चैनल में आप सबनो हार्दिक स्वागत छे। आज आपणे आ वीडियो में धोरण 12 अंग्रेजी विषयना यूनिट 2 ना रीड 1 अनफॉरगेटेबल वॉल्ट डिज्नी એટલે કે અવિસ્મરણીય વોલ્ટ ડિઝની વિશે ચર્ચા કરીશું। અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની। મિત્રો, બહુ ઓછા જ વ્યક્તિઓ એવા હશે કે જે વોલ્ટ ડિઝનીને ન ઓળખતા હોય। મિકી માઉસ, ડોનાલ્ડ ડક, પિનોકિયો જેવા અદ્ભુત કાર્ટૂન્સના જન્મ આપનાર વોલ્ટ ડિઝની એ ખૂબ સાદા વ્યક્તિ હતા। તેમનો જન્મ શિકાગોના એક નાનકડા ગામડામાં 1901 5 ડિસેમ્બરના રોજ થયો હતો। બાલ્યવસ્થાથી જ તેને કાર્ટૂન બનાવવાનો ખૂબ જ શોખ હતો। માત્ર 8 વર્ષની નાની વયે તેમણે પોતાની બાજુમાં રહેતા એક ડોક્ટરના ઘોડાનું ચિત્ર દોર્યું અને તે ડોક્ટરે તેને ઇનામ સ્વરૂપે નિકલ એટલે કે અમેરિકન ચલણ 5 સેન્ટ એને ભેટમાં આપ્યા હતા અને ત્યારથી વોલ્ટની ચિત્ર દોરવાની સ્પર્ધા શરૂ થઈ। 11 વર્ષની વયે તેમનો પૂરો પરિવાર કેન્સાસ સિટીમાં સ્થાયી થયો અને ત્યાં તેમણે ન્યૂઝપેપર વેચવાનું કામ શરૂ કર્યું। વોલ્ટ ડિઝની અને તેનો ભાઈ રોય ડિઝની એ કેન્સાસ સિટીની અંદર ન્યૂઝપેપર વેચતા। સવારના ન્યૂઝપેપર વેચે, પછી સ્કૂલે જાય અને સ્કૂલેથી આવીને પણ ન્યૂઝપેપર વેચતા અને આ દરમિયાન એ ખૂબ થાકી જતા જેથી એનું સ્કૂલનું પણ રિઝલ્ટ એકદમ ડલ આવતું। પણ તેણે પોતાનો કાર્ટૂનનો અભ્યાસ છોડ્યો નહીં। કેન્સાસની અંદર એ સેટરડે અને સન્ડેના જે વીકેન્ડ્સ કહેવાય છે એ વીકેન્ડ્સની અંદર કાર્ટૂનનો અભ્યાસ કરતા। ત્યારબાદ તેણે શિકાગોની અંદર પણ કાર્ટૂન વિશે અભ્યાસ કર્યો અને ત્યાર પછી 21 વર્ષની નાની વયે તેણે હોલિવૂડની અંદર પોતાનું નસીબ અજમાવવાની ટ્રાય કરી, કોશિશ કરી અને તેણે અલાઈસ ઇન કાર્ટૂન લેન્ડ નામની એક કાર્ટૂન સિરીઝ બનાવી પણ જે સફળ ન થઈ। ત્યારબાદ એણે ઓસ્વાલ્ડ ધ લકી રેબિટ નામની એક રેબિટ વિશેની સિરીઝ શરૂ કરી જે થોડી સફળ થઈ, પણ જ્યારે તેને પ્રોડ્યુસર્સ પાસે થોડાક વધુ પૈસા માંગ્યા તો ત્યારે એ બે વચ્ચે અનબન થઈ અને પ્રોડ્યુસર્સે ડિસ્ટ્રીબ્યુટરે કહી દીધું કે હવે અમે આ સિરીઝ છે ઓસ્વાલ્ડ ધ રેબિટ એ અમારી રીતે ચલાવશું, તારી કોઈ જરૂર નથી અને એ બહુ મુશ્કેલીમાં મુકાઈ ગયો। ઓસ્વાલ્ડ ધ રેબિટ સિરીઝ પછી તેમણે પોતાના સાથી મિત્ર યુબી આઈવર્ક્સની સાથે મિકી માઉસ એટલે કે માઉસનું કાર્ટૂન બનાવ્યું અને આની પ્રેરણા એને લાઇફોગ્રામ કે જે એની પહેલી કંપની હતી તેમના તેને ઉંદર પાળેલો હતો, એ એડોપ્ટેડ પાળેલા ઉંદર વિશે એને કાર્ટૂન સિરીઝ શરૂ કરી અને જેનું નામ આપ્યું મિકી। મિકી માઉસ પછી તેમણે પિનોકિયોની કાર્ટૂન સિરીઝ બનાવી। મિત્રો, તમે બધાએ પિનોકિયોનું કાર્ટૂન જોયું જ હશે। પિનોકિયોની એક પ્રોબ્લેમ હતી, શું હતી મિત્રો, કે જ્યારે પણ ખોટું બોલે તેનું નાક લાંબુ થઈ જતું અને આ એક ફની ઇન્સિડન્ટ એણે 1940ની અંદર અમેરિકાના અંદર રજૂ કર્યો। વોલ્ટ ખૂબ સફળ વ્યક્તિ હોવા છતાં પણ નાની નાની બાબતોમાં પણ ખૂબ જ ધ્યાન આપતા। મિકી માઉસ ક્લબ ટીવી શોમાં એક વખત જ્યારે એક વ્યક્તિ હાઉ ટુ રાઇડ બાઇસિકલ નામનો પ્રોગ્રામને રજૂ કરતા હતા ત્યારે માત્ર એટલું જ બોલ્યો કે વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, કે જ્યારે તમે તમારી સાયકલ ઉપર બેસો ત્યારે તરત જ વોલ્ટ એ વ્યક્તિને અટકાવે છે કે તમારી નહીં ખાલી બાઇસિકલ બોલો, કે જ્યારે તમે કોઈ સાયકલ ઉપર ચલો, કારણ કે દરેક વ્યક્તિ એટલા નસીબદાર નથી હોતા કે એની પાસે પોતાની સાયકલ હોય, કારણ કે મિત્રો એ જમાનામાં સાયકલ છે એ ધનિક પૈસાદાર વ્યક્તિઓ હતા એમની પાસે જ હતી। તો આટલી સફળ વ્યક્તિ હોવા છતાં પણ એ નાની નાની બાબતોને પણ ખૂબ જ ગંભીરતાથી લેતા હતા। કાર્ટૂન સિરીઝ, નેચર ફિલ્મ્સ, ફીચર ફિલ્મ્સ આ બધું બનાવ્યા પછી વોલ્ટના મગજમાં કંઈક જુદો જ વિચાર હતો। એ વિચાર હતો એક એવા પ્રકારનો અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનો કે જેના વિશ્વમાં કોઈ જોટો મળે નહીં અને એ એણે મનમાં શરૂ કર્યું। પણ સૌથી મોટી તકલીફ હતી કે કઈ રીતે પૈસા ભેગા કરવા, પણ એનો પણ એને ઉપાય શોધી કાઢ્યો અને જુલાઈ 1955 ની અંદર ડિઝનીલેન્ડ સર્વપ્રથમ ખુલ્લું કરવામાં આવ્યું અને મિત્રો
એનું ટેલિકાસ્ટિંગ એબીસી ચેનલ દ્વારા કરવામાં આવ્યું અને લિમિટેડ સીટ્સ ટિકિટ્સ હોવા છતાં પણ લોકોના ટોળાને ટોળા એ ડિઝનીલેન્ડ જોવા માટે ઉમટી પડ્યા. ખુદ વોલ્ટ પણ એ એમ્યુઝમેન્ટ પાર્ક એટલે કે ડિઝનીલેન્ડની અંદર એક ટુરિસ્ટ હોય એ રીતે જેમ નાનકડું બાળક એક રમકડાને જોતું હોય તેમ એની રાઇડ્સ અને તેના ફીચર ફિલ્મ્સને જોતો. સુખી સંપન્ન વ્યક્તિ હોવા છતાં પણ એ પાર્ટીઝને હેટ કરતો અને એને ક્યારેક રાત્રે બહાર જવાનું મન થાય તો એક નાનકડી એવી રેસ્ટોરન્ટની અંદર એ બર્ગર અને ચીલી ખાતો. પરંતુ એક જ એનો ખર્ચ હતો કે તેના ઘરની પાસે એણે નાનકડી એવી રેલ ગાડી રાખેલી હતી કારણ કે એને બાલ્યાવસ્થાથી ટ્રેન જોવાનો ખૂબ જ શોખ હતો. વોલ્ટ પોતાની બધી જ આવક ડિઝની સ્ટુડિયોમાં ઇન્વેસ્ટ કરતો અને તેને જ ડેવલપ કરતો. વોલ્ટની સફળતાનો સૂર્ય શિખર ઉપર હોય છે ત્યારે જ તેને ફેફસાનું કેન્સર થાય છે અને તે 15 ડિસેમ્બર 1966ના 65 વર્ષની ઉંમરે મૃત્યુ પામે છે. મિત્રો, આપણે વોલ્ટ ડિઝની વિશે થોડી માહિતી મેળવી. હવે આપણે તેના જ ભાઈ રોય ડિઝની એ વોલ્ટ ડિઝની વિશે શું વિચારે છે એ આપણે આ ચેપ્ટરની અંદર શીખવાના છીએ. તો ચાલો મિત્રો શરૂ કરીએ અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝનીનું વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન. અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, રિટન બાય રોય ડિઝની. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. નો મોર એટલે મૃત, એટલે કે મૃત્યુ પામેલ. રોય ડિઝની લખે છે કે મારો ભાઈ વોલ્ટ એ હવે નથી રહ્યો આ દુનિયામાં. યટ, છતાં પણ હિઝ ઇન્ફ્લુઅન્સ, ઇન્ફ્લુઅન્સ એટલે પ્રભાવ, લિંગર્સ એટલે કે રહેવું, લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો. કે મારો ભાઈ હયાત નથી છતાં પણ એનો પ્રભાવ છે એ જાણે જીવિત વ્યક્તિ હોય એવી જ રીતે સ્ટુડિયો ઉપર રહે છે. વેર, કે જ્યાં હી ટર્ન્ડ આઉટ ધ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ દેટ મેડ હિમ નોન એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ. કે જ્યાં એ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ અને ફીચર મૂવીઝ બનાવતો અને જેના કારણે એ પ્રખ્યાત, જાણીતો અને પ્રેમાળ વ્યક્તિ બન્યો આ પૂરા વિશ્વમાં. ઇવન નાઉ એઝ આઈ વોકડ અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રુ આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર, એટલે કે મળવું, દેટ ટોલ કન્ટ્રી બોય ફિગર, એટલે કે ગામડિયો, હેડ બોર્ડ, ઝૂકેલું માથું, ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ. કે આજે પણ હું સ્ટુડિયોમાં ક્યારેક ચક્કર લગાવતો હોઉં ત્યારે ચોક્કસપણે એ ઊંચા, ગામડિયા અને માથું ઝૂકેલું હોય કોઈક વિચારની અંદર એવા કોઈક વ્યક્તિને અચૂકપણે મળું. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ, એટલે કે ચાલક બળ, પ્રેરક બળ બિહાઇન્ડ ઓલ વી ડીડ. કે અમે જે કંઈ પણ કામ કરતા ને એનું ચાલક બળ કોણ હતું મિત્રો? વોલ્ટ. ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, કે પછી કોઈ મૂવી બનાવવાનું હોય કે ડિઝનીલેન્ડ બનાવવાનું કામ હોય. દેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ એઝ ઇફ હી વર સ્ટીલ અલાઈવ, અને એટલા જ માટે લોકો સતત હંમેશા એનું નામ એવી રીતે મેન્શન કરતા જાણે એ પોતે જીવિત જ વ્યક્તિ હોય. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ, કે દરેક વખતે જ્યારે અમે કોઈ નવું પિક્ચર કે નવી કોઈ ફીચર ડિઝનીલેન્ડમાં ઇન્ટ્રોડ્યુસ કરતા, સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, તો કોઈકને કોઈક વ્યક્તિ બોલે જ, આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ, કે મને આશ્ચર્ય છે કે વોલ્ટને આ ગમશે કે કેમ. એન્ડ વેન ધીસ હેપન્સ, અને જ્યારે એ થતું, આઈ પર્સનલી રિયલાઇઝ દેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન્ડ. કે રોય ડિઝની કહે છે કે જ્યારે એ બનતું ત્યારે પર્સનલી મને એવું મહેસૂસ થતું કે આ જાણે વોલ્ટે જ પ્લાન કરેલું હોય એવું લાગતું. ફોર માય ઇમેજિનેટિવ, એટલે કે કલ્પના શક્તિ ધરાવનાર, ઇન્ડસ્ટ્રીઅસ એટલે કે મહેનતુ બ્રધર લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ્સ ઇન પ્રોગ્રેસ ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની મેની યર્સ.
કે મારો કલ્પના શક્તિ ધરાવનાર અને મહેનતુભાઈ અમારા માટે એટલા બધા પ્રોજેક્ટ્સ મૂકતો ગયો છે કે અમને ઘણા ઘણા વર્ષો સુધી એ વ્યસ્ત રાખશે. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ એક જટિલ વ્યક્તિ હતો. આપણે આ સ્લાઇડમાં મિત્રો વોલ્ટ વિશે અલગ અલગ વ્યક્તિઓ શું વિચારતા એની માહિતી મળશે. ટુ ધ રાઇટર્સ એટલે કે લેખકો, પ્રોડ્યુસર્સ એટલે કે નિર્માણકર્તાઓ, એન્ડ એનિમેટર્સ એટલે કે કાર્ટૂન બનાવનાર, હુ વર્કડ વિથ હિમ, હી વોઝ અ જીનિયસ. કે લેખકો, નિર્માણકર્તાઓ અને કાર્ટૂન બનાવનાર કે જેઓ તેમની સાથે કામ કરતા, તેમના મતે વોલ્ટ એક પ્રતિભાશાળી વ્યક્તિ હતો. હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. કે લેખકો, વેચાણકર્તાઓ અને કાર્ટૂનિસ્ટ એવું માનતા કે વોલ્ટ છે એક એકદમ પ્રતિભાશાળી વ્યક્તિ છે કે જેની પાસે અસામાન્ય અદ્ભુત આવડત છે કે કોઈ પણ સ્ટોરી કે કોઈ પણ વિચારમાં એ કંઈક નવું જ ઉમેરી શકતો. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ્ડ હિઝ ટીવી શો. કે લાખો લોકો કે જે એમનો ટીવી શો જોતા, એમના મતે વોલ્ટ વોઝ અ મૃદુ એટલે કે વોર્મ કાઇન્ડલી પર્સનાલિટી બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ દેર હોમ્સ. કે લાખો લોકો કે જે ટીવી શો જોતા, એમના મતે વોલ્ટ એ એકદમ મૃદુ અને નમ્ર વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ હતો કે જે તેમના ઘરે હાસ્ય અને આનંદ લાવતો. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ અસ્ટ, આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઇક વાઇલ્ડ મેન હેલબેન્ટ ફોર બેન્કરપ્સી. અને બેન્કર્સ કે જે અમને પૈસા આપતા, નાણાં આપતા, એમના મતે તે એકદમ એવો વ્યક્તિ કે જે ગમે તે કરી અને નાદારી જાહેર કરે. નાદારી એટલે દેવાળીઓ, કે જેની પાસે કશું પૈસા વચ્ચે નહીં. ટુ મી, મારા મતે, હી વોઝ એન અમેઝિંગ કિડ બ્રધર ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ દેટ હી મેડ કમ ટ્રુ. પણ મારા મતે તો મારો નાનકડો એવો ભાઈ કે જે અવ્યવહારુ વિચારોથી ભરેલો, પણ અંતે એ અવ્યવહારુ સપનાઓને પણ સાચા કરી બતાવે. ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ વિલોઝ સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટિફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ. કે સફરજનનો બગીચો અને વીપિંગ વિલોઝ એક પ્રકારનો વૃક્ષ કે અત્યંત ગ્રીન અને બ્યુટિફુલ અમારા જૂના ખેતરમાં હતા, વેર કે જ્યાં વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ. કે જ્યાં વોલ્ટે પોતાનું પ્રથમ એનિમલ છે એ સ્કેચ એટલે કે દોર્યું. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ ઓફ અ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. કે મને યાદ છે કે કેવી રીતે હું અને વોલ્ટ એકબીજા સાથે પથારીમાં લપાઈ જતા અને રાત્રિના સમયે જે ટ્રેન પસાર થતી તેનું બિહામનું ડરામનું જે વિસલ હતી એને સાંભળતા. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ જસ્ટ ફોર અસ. કે અમારા અંકલ માઇક એક એન્જિનિયર હતા અને એ સ્પેશિયલી અમારા માટે એક લાંબી અને બે ટૂંકી એ વિસલ વગાડતા. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. કે વોલ્ટ હંમેશા ટ્રેનને પ્રેમ કરતો. યર્સ લેટર વર્ષો પછી પણ એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ અટ્રેક્શન્સ એટ ડિઝનીલેન્ડ. અને વર્ષો પછી પણ જે જૂના જમાનાની જે જૂની ફેશનની ટ્રેન છે એ ડિઝનીલેન્ડનું મુખ્ય આકર્ષણ હતું. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર. કે જ્યાં સુધી હું યાદ કરી શકું ત્યાં સુધી વોલ્ટ વોઝ ડ્રોઈંગ. વોલ્ટ ચિત્ર દોરતો હતો. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ ફોર અ સ્કેચ ઓફ અ નેઇબર્સ હોર્સ. કે સૌથી પહેલાં પૈસા એણે પાડોશીના હોર્સ એટલે કે ઘોડાનું ચિત્ર દોર્યું અને એને ઇનામમાં 5 સેટ એટલે કે નિકલ મળ્યા. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. અને એણે શિકાગોની અંદર કાર્ટૂન વિશે અભ્યાસ કર્યો. એન્ડ ધેન અને પછી
સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી દેટ ફ્લોપ્ડ. અને પછી એણે નાનકડી કાર્ટૂનની કંપની કેન્સાસ શહેરમાં સ્થાપી પણ તે નિષ્ફળ ગઈ. આઈ વોઝ ઇન લોસ એન્જલસ વેન વોલ્ટ જસ્ટ 21 ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. કે હું જ્યારે લોસ એન્જલસમાં હતો ત્યારે વોલ્ટ માત્ર 21 વર્ષની વયે તેણે પોતાનું નસીબ હોલિવૂડની અંદર અજમાવવાની કોશિશ કરી. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. હું તેમને સ્ટેશન પર મળ્યો. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ દેટ કન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. કે એની પાસે એકમાત્ર સસ્તી એવી સુટકેસ હતી અને તેની અંદર એનો પોતાનો બધો સામાન એની અંદર સમાવેલો હતો. વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ. કે અમે અંકલ પાસેથી $500 ઉછીના લીધા. એન વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ અલાઇસ ઇન કાર્ટૂન લેન્ડ. અને વોલ્ટે અલાઇસ ઇન કાર્ટૂન લેન્ડ નામની કાર્ટૂન સિરીઝ શરૂ કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ. પણ એમાં ખૂબ જ મુશ્કેલી થઈ. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન્સ એન્ડ આઈ ક્રેન્કડ ધ ઓલ્ડ ફેશન્ડ કેમેરા. કે વોલ્ટ બધું જ એનિમેશન્સની પ્રક્રિયા કરતો જ્યારે હું જૂના જમાનાના કેમેરાથી ફોટા પાડતો. ધ અલાઇસ કાર્ટૂન્સ ડીડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ. પણ અલાઇસ કાર્ટૂનને જોઈએ તેવી સફળતા મળી નહીં. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસવાલ્ડ ધ રેબિટ. અને તેથી વોલ્ટે ઓસવાલ્ડ ધ રેબિટ નામની નવી સિરીઝ શરૂ કરી. ઓસવાલ્ડ ડીડ બેટર. ઓસવાલ્ડે સારું પર્ફોમન્સ કર્યું. બટ પણ વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની. હી રેન ઇન ટુ ટ્રબલ. પણ જ્યારે વોલ્ટ ન્યૂયોર્ક સ્થિત ડિસ્ટ્રીબ્યુટર પાસે વધુ પૈસા લેવા માટે ગયો ત્યારે તે મુશ્કેલીમાં મુકાયો. વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ? આઈ આસ્ક્ડ. મેં પૂછ્યું કેવા પ્રકારની ડીલ તે કરી. વી હેવન્ટ ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ. પણ વોલ્ટે કબૂલ્યું કે આપણે કોઈ પણ પ્રકારની ડીલ કરી નથી. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસવાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. કે વેચાણ કરતા પાસે ઓસવાલ્ડના કોપીરાઇટ છે અને તે હવે પછી પોતાની રીતે સિરીઝને આગળ ચલાવવા માંગે છે. સ્ટ્રેન્જલી, વિચિત્ર રીતે, વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. પણ વિચિત્ર ઘટના એ બની કે વોલ્ટ જરા પણ ઉદાસ થયો નહીં. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, હી એન્થુઝ્ડ. પણ એણે ઉત્સાહપૂર્વક કહ્યું કે આપણે એક નવી સિરીઝ શરૂ કરશું. ઇટ્સ અબાઉટ અ માઉસ. અને એક ઉંદર વિશે હશે. એન્ડ ધીસ ટાઈમ વિલ ઓન ધ માઉસ. અને આ વખતે એ ઉંદરના એ સિરીઝના માલિક આપણે જ બનશું. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. અને પછી તો બધો ઇતિહાસ બની ગયો. વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968 એન્ડ અ હેપી 40th ઇટ વોઝ. કે વોલ્ટનો ઉંદર એટલે કે વોલ્ટનો માઉસ એટલે કે મિકી માઉસ પોતાનો 40મી જન્મજયંતિ ઉજવે છે 1968માં. અને તે એકદમ ખુશખુશાલ હોય છે. અ ક્વાર્ટર ઓફ અ બિલિયન એટલે કે 25 કરોડ લોકો સો અ ડિઝની મૂવી ઇન 1968. કે 1968 સુધીમાં તો 25 કરોડ જેટલા લોકોએ ડિઝની મૂવી જોયેલું હતું. 100 મિલિયન વોચ અ ડિઝની ટીવી શો. અને 10 કરોડ જેટલા લોકોએ તો ડિઝનીના ટીવી પ્રોગ્રામ જોયેલા હતા. નિયરલી અ બિલિયન રીડ અ ડિઝની બુક ઓર મેગેઝીન. અને લગભગ 1 અબજ જેટલા લોકોએ તો ડિઝનીની બુક અને મેગેઝીન વાંચેલા હતા. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ. અને 1 કરોડ લોકોએ તો ડિઝનીલેન્ડની મુલાકાત લીધેલી હતી. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને જેમ વોલ્ટ કહેતો કે આ બધી શરૂઆત મિકીએ કરેલી હતી. મિકી વોઝ ઓનલી
द ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બિકમ રિયાલિટી. મિકી એ વોલ્ટની અતુલ્ય કલ્પનાઓ અને સપનાઓને વાસ્તવિક રૂપમાં ઢાળવાની ક્ષમતાઓનું પ્રથમ સર્જન હતો. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન, લાર્જ ઓર સ્મોલ. તેમની આ ક્ષમતા તેઓ કોઈ પણ નાની કે મોટી સ્થિતિ કે પ્રસંગમાં કાર્યરત કરી શકતા. વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિઝલ્સ, કે એક વખત જ્યારે મારા દીકરાને ઓળીનો રોગ થયો હતો, વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોકિયો વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ. ત્યારે વોલ્ટ આવ્યા અને તેમણે પિનોકિયોની વાર્તા કહી કે તે સમયે તે પિનોકિયોનું કાર્ટૂન બનાવતા હતા. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી ઇટ વોઝ અ વર્ચ્યુસો પરફોર્મન્સ, કે જ્યારે વોલ્ટ વાર્તા કહેતા ત્યારે તેને કહેવાની કે દર્શાવવાની અદ્ભુત કળા ધરાવતા હતા. હિઝ આઈઝ રિવેટેડ હિઝ લિસનર્સ, તેમની આંખો સાંભળનારને જકડી રાખતી. હિઝ મુસ્ટેચ ટ્વિચ્ડ એક્સપ્રેસિવલી, તેમની મૂછો લયમાં ફરકતી. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ, તેમના નેણ ઊંચા અને નીચે થતા. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ્ડ વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કન્ડક્ટર, અને તેમના હાથ કોઈ વાદ્યવૃંદ નિયામકની જેમ આમ તેમ લય અને તાલ સાથે ઝૂમતા. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ દેટ હી ફરગોટ ઓલ અબાઉટ હિઝ મિઝલ્સ, કે નાનકડો રોય આંખો પહોળી કરીને એટલો તન્મય થઈને સાંભળતો કે પોતાની બીમારી વિશે બધું જ ભૂલી ગયો. લેટર પછી વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, પણ જ્યારે તેણે પૂરું થયેલું પિક્ચર પિનોકિયોનું જોયું તે ખૂબ નિરાશ થયો. ઇટ ડીડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, હી સેડ, અને તેણે કહ્યું કે આ જરા પણ એટલું ઉત્સાહિત નથી લાગતું જેટલું અંકલ વોલ્ટ કહેતા ત્યારે લાગેલું. લાઈક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી, કે ઘણા લોકોની માફક કે જેઓ હાસ્ય સર્જન માટે કામ કરતા તેવા લોકોને વોલ્ટ ખૂબ ગંભીરતાપૂર્વક લેતો. હી વુડ ઓફન સીટ ગ્લુમીલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રુવ ઇટ. એ અવારનવાર કોઈ રમૂજી કાર્ટૂનને પણ એટલું ઉદાસ રીતે જોતો અને વિચારતો કે આ કાર્ટૂનને કઈ રીતે વધુ સુધારી શકાય. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, કે વોલ્ટ પોતાની સાથે કામ કરનાર તમામ લોકોના મંતવ્યોને સ્વીકારતો. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ, પરંતુ અંતિમ નિર્ણય તો વિના પ્રશ્ને એમનો જ રહેતો. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસ્પ્લેઝર, વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. એક વખત કોઈ એક નવી બનેલી કાર્ટૂન મૂવીને જોયા બાદ દેખીતી રીતે જ તેને નાપસંદ કરતા વોલ્ટે અમારા લોકોના એક સમૂહને પોતાની તે બાબતે ટિપ્પણી આપવાનું કહ્યું. વન આફ્ટર અનધર દે સ્પોક અપ, ઓલ ઇકોઇંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. એક પછી એક દરેક બોલતા ગયા, જેમાં વોલ્ટની એક કાર્ટૂન માટેની નાપસંદગીની તરફેણની જ વાત હતી. એન્ડ આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ દેટ સે યસ વોલ્ટ, હી સ્નેપ.
તેણે કીધું કે હું તમારા કરતાં તો એક એવો રબર સ્ટેમ્પ લઈ આવું કે જેમાં લખેલું હોય યસ વોલ્ટ. દેન હી વિલ્ડ એન્ડ આસ્ક ધ પ્રોજેક્શનિસ્ટ વોટ હી થોટ. અને પછી તેણે અચાનક જ પ્રોજેક્શનિસ્ટને પૂછ્યું કે તું શું વિચારે છે. ધ મેન સેન્સ્ડ ધેટ ડિસન્ટ વોઝ ઇન ઓર્ડર. એટલે માણસ તરત જ ઓળખી ગયો કે મતભેદ છે એ બરોબર છે નહીં. આઈ થિંક યુ આર ઓલ રોંગ હી ડિક્લેર્ડ. એટલે પ્રોજેક્શનિસ્ટે તરત જ કહ્યું કે તમે સાવ ખોટા છો. વોલ્ટ જસ્ટ ગ્રીન. વોલ્ટ માત્ર હસ્યો. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર હી સજેસ્ટેડ. અને તરત જ સૂચન કર્યું કે તું ભાઈ તારા પ્રોજેક્ટર સાથે કામ કર. વોલ્ટ ઇનવોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ પોતાની જાતને દરેક વસ્તુની અંદર સંમિલિત કરતા. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરી મેન પોઈન્ટર ઇન હેન્ડ વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. કે એક વખત મિકી માઉસ ક્લબ ટીવી શો દરમિયાન સ્ટોરી કોન્ફરન્સમાં જે સ્ટોરી કહેનાર વ્યક્તિ હતો એ પોઈન્ટર હાથમાં લઈ અને કહેતો હતો કે કઈ રીતે સાયકલ ચલાવવી. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ હી બિગેન. તેણે શરૂ કર્યું કે જ્યારે તમે તમારી સાયકલ પર બેસો. વોલ્ટ સ્ટોપ ડિમ. વોલ્ટે તરત જ તેને અટકાવ્યો. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ હી સેડ. એટલે વોલ્ટે તરત જ કહ્યું કે તમે તમારી સાયકલની બદલે ખાલી સાયકલનો ઉપયોગ કરો. રિમેમ્બર, યાદ રાખો, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. કે દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે એની પાસે પોતાની બાઇસિકલ હોય. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ ઇલસ્ટ્રેટ્સ વોલ્ટ્સ વિઝન એન્ડ ઇઝ સ્ટબન ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન. ડિઝનીલેન્ડની વાર્તા કદાચ સર્વશ્રેષ્ઠ વોલ્ટનું લક્ષ્ય અને વોલ્ટની જે જિદ્દીપણું છે નિર્ણય શક્તિમાં એ દર્શાવે છે. ફોર યર્સ વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક. વર્ષો સુધી વોલ્ટે શાંતિથી એક અલગ પ્રકારના જ અમ્યુઝમેન્ટ પાર્કને વિચારને પોષ્યું હતું. ઇટ વુડ બી અ પટપરી ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ અપ બાય ઇઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. અને આ પાર્ક છે એ એના મગજમાં ઉઠેલા તમામ વિચારો છે એનું મિશ્રણ હતું. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન ટુ એન અમ્યુઝમેન્ટ પાર્ક, ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક, સીમ્ડ સો પ્રીપોસ્ટરસ દેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન. પરંતુ લાખો ડોલરોનું ધુવાડો ફેંકવો અમ્યુઝમેન્ટ પાર્કમાં અને એ પણ વોલ્ટના વિચારો પ્રમાણેનું અમ્યુઝમેન્ટ પાર્ક, એ એમને હાસ્યાસ્પદ લાગ્યું અને તેથી જ તેણે કોઈને જણાવ્યું નહીં. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ. એણે શાંતિથી પ્લાનિંગ શરૂ કર્યું. એઝ યુઝ્યુઅલ ધો હી ઇન્ફ્યુઝડ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન એન્થુઝિયાઝમ વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ. અને હંમેશાની જેમ અંતે જ્યારે તેણે તેના નવા પ્રોજેક્ટ વિશે વાત કરી ત્યારે તેણે અમારા બધાની અંદર ઉત્સાહ સંચિત કર્યો. સમવન આસ્ક્ડ વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક. કોઈકે પૂછ્યું વોલ્ટ આ ડિઝનીલેન્ડ કેવું દેખાશે. ક્વિક કેમ ધ રિપ્લાય. તરત જ જવાબ આવ્યો ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. કે એ આ દુનિયામાં કોઈ જેવું નહીં હોય તેવું જ દેખાશે. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઇઝિંગ મની. અનુમાન મુજબ અમને પૈસા ભેગા કરવાની થોડી તકલીફ પડી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. પણ જુલાઈ 1955માં ડિઝનીલેન્ડ ખુલ્લું મુકાયું. સિન્સ ધ ફર્સ્ટ ડે, પહેલા દિવસથી જ મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી
ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. અને પહેલા દિવસથી જ લાખો લોકો આ વોલ્ટની કલ્પના શક્તિ મુજબના અજોડ રચનાને જોવા માટે ઉમટી પડ્યા. લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, વોલ્ટ યુઝ ટુ વેન્ડર થ્રુ ધ પાર્ક સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. અને એક નાનકડું બાળક જ્યારે પોતાની હાથમાં નવું રમકડું આવી જાય, એની માફક વોલ્ટ પણ એ પાર્કની અંદર ફરતો અને એકી ટસે જાણે કોઈ ટુરિસ્ટ હોય એ રીતે આ બધા રાઇડ્સને જોતો. ધ ઓવરવેલમિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન. વોલ્ટના ડિઝનીલેન્ડના પાગલ વિચારની સફળતાના કારણે ડિઝનીની આર્થિક સ્થિતિ પણ સુધરી. યટ સક્સેસ નેવર ચેન્જ્ડ વોલ્ટ. છતાં પણ સફળતાના લીધે વોલ્ટમાં ક્યારે પણ બદલાવ આવ્યો નહીં. હી રિમેઇન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. એ હંમેશા સિમ્પલ વ્યક્તિ જ રહ્યો. હી હેટેડ પાર્ટીઝ. એ પાર્ટીને નફરત કરતો. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરાં. અને એની રાત્રિની જે ઉજવણી કરવાની હોય તો એ નાનકડા એવા રેસ્ટોરાંની અંદર એ બર્ગર અને ચીલી ખાતો. હિઝ ઓનલી એક્સ્ટ્રા વેગન્સ વોઝ અ મિનિએચ્યુર રેલ રોડ દેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ. અને એક જ માત્ર એનો ખોટો ખર્ચો હતો કે તેની ઘરની ફરતે એક નાનકડી ટ્રેન હતી કે જે તેને જોવી ગમતી. વોટ ડુ યુ ડૂ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. કે એક વખત એના મિત્રએ પૂછ્યું કે તું તારા બધા પૈસાનું શું કરે છે? પોઈન્ટિંગ એટ ધ સ્ટુડિયો વોલ્ટ સેડ, એટલે કે સ્ટુડિયો તરફ આંગળી ચીંધી અને વોલ્ટે કહ્યું, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ, કે હું આ ખેતરમાં ખાતર નાખતો રહું છું, એટલે કે આ જે પૈસા આવે છે એનાથી આ સ્ટુડિયોને ડેવલપ કરું છું. એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ, અને ખરું છે કે વોલ્ટ પ્લવડ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. અને ખરેખર જેવા પૈસા આવતા એ તેવા જ પૈસા વોલ્ટ છે એ ડિઝની સ્ટુડિયોની અંદર ઇન્વેસ્ટ કરી દેતો અને એને ડેવલપ કરતો. બીઈંગ સોલવન ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ ગેવ વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ. પ્રથમવાર સંપન્ન અને ધનાઢ્ય પછી તેમણે નવો બિઝનેસ શરૂ કરવાની તક પણ અપનાવી. ધીઝ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ, આમાં કાચી ધાતુના વિકાસનો પણ સમાવેશ થાય છે. અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ મિલિયન ડોલર્સ. અને કેલિફોર્નિયાની આર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ માટે તેમણે જમીન અને ઘણા બધા મિલિયન ડોલર્સ દાન પણ કર્યા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અ 100 મિલિયન ડોલર ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. અને આ બધા નવીન વિચારોમાંનું સૌથી વધુ મહત્વાકાંક્ષી હતું ફ્લોરિડામાં બનાવેલું 100 મિલિયન ડોલર્સનું ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ ટુમોરો. ટ્રેજિકલી, દુર્ભાગ્યે, ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, આ બધી પ્રવૃત્તિઓની વચ્ચે વોલ્ટ વોઝ સ્ટ્રિકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. અને વોલ્ટ એક જીવલેણ બીમારીમાં સપડાયો. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ, પરંતુ મેં તેમને આ બીમારી વિશે એક જ વખત વાત કરતા સાંભળ્યો. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, હી ટોલ્ડ મી, ડોન્ટ ગેટ ઇટ. કે જે કોઈ પણ મને થયું છે તેણે કીધું કે હે ભાઈ, આ તને ન થાય. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઈડ, કે જ્યારે તે મૃત્યુ પામ્યા તેની આગલી રાત્રે મેં તેની હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ઓલધો ડેસ્પરેટલી ઇલ, જો કે તે સખત બીમાર હતો, હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. અને એ સખત બીમાર હોવા છતાં પણ એ એટલા પ્લાનથી ભરપૂર હતો જે પોતાની જીવન દરમિયાન પણ એ જ રીતે કામ કરતો.
Walt used to say, Walt हमेशा कहता that के Disneyland would never be finished and it never will. के Disneyland क्यारेय पूरुं नहीं थाय अने एनो अंत क्यारे पण आवशे नहीं. I like to think too अने मने ए पण विचारवुं गमशे के that Walt Disney's influence will never be finished અને વોલ્ટ ડિઝનીનો પ્રભાવ પણ ક્યારેય અંત પામશે નહીં. ધેટ થ્રુ હિઝ ક્રિએશન ફ્યુચર જનરેશન્સ વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ એઝ. એના ક્રિએશન્સથી આગામી પેઢીઓ હંમેશા એ ઉજવણી કરશે કે જે એના શબ્દોમાં જ કહીએ તો ધેટ પ્રેશિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ which makes us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. કે દરેક મનુષ્યની અંદર એવું કંઈક અણમોલ રત્ન છુપાયેલું છે કે જે દરેક વ્યક્તિ બાળકોની જેમ રમકડાની સાથે રમે, નાની નાની વાતોમાં હસે અને બાથટબની અંદર ગીતો ગાય અને સપનાઓ જુએ. મને ખાતરી છે મિત્રો કે આ અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની એટલે કે અવિસ્મરણીય વોલ્ટ ડિઝની યુનિટ તમને ખૂબ જ સરસ રીતે સમજાઈ ગયો હશે. પરીક્ષાના દ્રષ્ટિકોણથી આ યુનિટ ખૂબ જ અગત્યનો છે, તો જ્યાં સુધી તમને સંતોષ ન થાય ત્યાં સુધી આ યુનિટને તમે વારંવાર રિવિઝન કરજો અને આ વિડીયોને વારંવાર નિહાળજો. અને અંગ્રેજી વિષયના આવા જ વિડીયો જોવા માટે આ આશીષ એમ જોશી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો, અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં.